જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 23, આહાર શૃંખલામાં હાનિકારક રસાયણોના પ્રકારથી શું સર્જાય છે? એની અંદર આન્સર આવે છે જૈવ વિશાલન. તો મિત્રો પેલા પેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આ જૈવ વિશાલન એટલે શું થાય. સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણે આપણી જમીનની અંદર ઘણીવાર કંઈક પાક ઉગાડતા હોઈએ, જમીનમાં દવા છાંટીએ છીએ. હવે આ દવા ક્યાં ગઈ? તો કે આપણે જે વાવેલો છોડ છે, જે વૃક્ષ છે, આની અંદર ગઈ. હવે આ વૃક્ષનો આપણે શું કરીએ છીએ? તો કે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ચાલો મિત્રો, વૃક્ષની અંદર દવા છાંટી, એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કર્યો. આ ખોરાક આપણે ખાધો છે એટલે આપણા પેટની અંદર જશે, આપણા શરીરની અંદર જશે, આપણા શરીરની અંદર આ ખોરાક ગયો. કોઈ સંજોગ વરસાદ આપણી ડેથ થઈ ગઈ, આપણું મૃત્યુ થઈ ગયું, તો જો જમીનની અંદર દાટવામાં આવે તો આ જે ખોરાક છે, આ જે છાંટવામાં આવેલી દવા હતી, ખોરાક સ્વરૂપે આપણા પેટની અંદર ગઈ હતી, એ ક્યાં જશે? તો કે ફરીવાર જમીનમાં જશે અને જમીનને નુકસાન કરશે. તો આ આખા કે જે સમગ્ર પ્રક્રિયા છે એને કહેવાય છે જૈવ વિશાલન. ફરી એકવાર ધ્યાન દો, આહાર શૃંખલામાં હાનિકારક રસાયણો, હાનિકારક રસાયણો એટલે કે પેસ્ટિસાઇડ દવાઓ, રસાયણોના પ્રકારથી શું સર્જાય છે? તો આન્સર આવશે જૈવ વિશાલન. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો?